છોટાઉદેપુર જિલ્લામાં સાદી રેતીના ઓક્શન કરાયેલા બ્લોક ચાલુ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાજ્ય સહિત જિલ્લાના રેતી બ્લોકની બે હજાર અઢારમાં કરાઈ છે હરાજી એન્ટવાયર સર્ટી સહિતના નિયમોને લઈ ચાર વર્ષ થવા છતાં હજુ સુધી બ્લોક શરૂ નથી કરાયા છોટાઉદેપુર જિલ્લામાં પૈસા એક્ટના અમલ હેઠળ આદિવાસીઓને આપવામાં આવ્યા છે રેતીના બ્લોક બ્લોક શરૂ ન થતાં પૈસા એક્ટમાં અમલ પણ નથી થઈ શકતો ખેતરો ગીરવે મૂકીએ આદિવાસી રેતી બ્લોક માટે ભરી છે ડિપોઝિટ બ્લોક શરૂ કરવામાં આવે તો સરકારને પણ રોયલ્ટીની આવક થઈ શકે છે રોયલ્ટી સ્વરૂપે થયેલી આવકથી સ્થાનિક પંચાયતોની વિકાસની ગ્રાન્ટ પણ વધી શકે છે સરકાર નિયમો હળવા કરી વહેલી તકે રેતીના બ્લોક ચાલુ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે એટલે એમાં જે પડતી મુશ્કેલીઓ જે સાદી રેતીની જે લીજો છે એ લીજોના આધારે અમને પણ આ બ્લોક ચાલુ કરવા સરકાર મંજૂરી આપે એ ટોરને આધારે એ લોકો ચાલે છે તો અમને પણ ટોરના આધારે એની મંજૂરી મળવી જોઈએ અમને બે હજાર અઢારથી જે બ્લોકો લીધેલા છે એમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી એ એરિયો છે એટલે આદિ પૈસા એક પ્રમાણે આદિવાસી ખરીદેલા છે એમાં જે એમન્ટ પેમેન્ટ ભરવાનું પૈસા જે છે એ કોઈ ઘરડા વેચી કોઈ ખેતર વેચી અને એમ કરી સગવડ કરીને બે હજાર અઢારથી પૈસા ભરેલા છે અત્યાર સુધી ચાલુ કરેલ નથી પરંતુ છોટાઉદેપુર જે લીજો બે હજાર આખા રાજ્યની અંદર છોટાદુર બે હજાર બાવીસમાં પૂરી થતી હતી એ એને રિન્યૂ કરી એને પચીસ બે હજાર પચીસ સુધી લંબાયેલી છે એ સરકારને મહેસૂલ વિભાગે ખોટ છે અમારા જે બ્લોક્સની ખાનખાજી રેતી સાદી રેતીની કિંમત છે આ એંસીથી ચારસો રૂપિયા સુધી મળે છે અને એમને તો લગભગ ચાલીસ રૂપિયા છે તો સરકારને મહેસૂલ વિભાગને સો દોઢસો ટકાનો એનો આવકમાં પણ વધારો થાય એટલે સરકારને અમારે ખાસ એ વિનંતી છે કે અમારા બ્લોક વહેલી તકે ચાલુ થાય એમાં જે મુશ્કેલી પડે એ મુશ્કેલી એમાં સુધારો કરી અમારે વહેલી તકે એ બ્લોક ચાલુ થાય એવી અમારી છોટાદેપુર જિલ્લાના આદિવાસીની ખાસ માંગણી છે તો વહેલી તકે આ બ્લોક ચાલુ થાય એવી સરકારને વિનંતી કરવા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર છોટા ઉદેપુર જિલ્લાના તમામ બ્લોક ધારકો આજે હાજર રહી અને અમે રેહન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર